ઈવીએમ પર ફરી ધોવાઈ રહ્યા છે માછલા. 3 વાગે કોંગ્રેસ સાથી પક્ષો ચૂંટણી પંચને મળવાના છે, ધરણા પર પણ બેસવાના છે, પરંતુ તેનો ઉકેલ શું હોઈ શકે તે આપણે દિલીપભાઈ પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. દિલીપભાઈ, વીવીપેટની પર્ચી ગણવાની વાત કરી રહ્યા છે અને બીજી તરફ બીજેપી કહી રહી છે કે હાર ભાળી ગયા છે, પરંતુ આનો કંઈક વચ્ચેનો રસ્તો તો કાઢવો પડશે ને, કંઈક રસ્તો હોવો જોઈએ જેથી જનતા જે છે જનતા એટલીસ્ટ મૂર્ખ ના બને. ના, રસ્તો એ છે કે પેલા શંકા ઉભી થઈ છે દૂર કરે, કારણ કે એમાં બહુ શંકા કરે એટલે વ્યવહારી નથી. તમે ઈવીએમથી પરિણામો બદલવા વાળી બહુ મનમાં બેસતું નથી. બીજું તમે જુઓ, જે બી ફરિયાદો કરે છે એને લોજિકલ કન્ક્લુઝન સુધી વાત નથી લઈ જતા. અને એક જે બીજી સમસ્યા ઊભી થઈ છે એના તરફ બધા ઓછા ધ્યાન ગયા છે. ઈવીએમ મશીનને કારણે કયા શેરીમાંથી કોને કોને વોટ આપ્યો એ ખબર પડી જાય છે. આ તો વધારે ડેન્જરસ બાબત છે. એ તરફ હજી કોઈનું ધ્યાન નથી ગયું એ આમાંથી નવરા થશે એના તરફ ધ્યાન જવાનું છે. જે પેલો હિસાબ મેનકા ગાંધી આપ્યો હતો ને એબીસીડી પ્રમાણેનો, એ આને કારણે આપ્યો છે કે એ ક્લાસનો વોર્ડ કયો, બી ક્લાસનો એ વધારે ખતરનાક ઊભું થયું છે. કારણ કે એમાં બધા ટોટલાઇઝર નથી. વચ્ચે એક ઈવી ચૂંટણી પંચે પણ દરખાસ્ત કરી છે, ઓલરેડી પડી છે, કે બધા મશીનોનું ભેગું કરીને ટોટલાઇઝર આપવું. તો એ એક આખી પ્રક્રિયા વધે છે જે વીવીપેટની વધી, તો વળી પાછું અલગ ઊભી થવાનું છે. એટલે આ વ્યવહારુ નથી. ઈવીએમ મશીનને હેક કરવા કે એના દ્વારા પરિણામમાં ફેર કરવો એ કંઈ બહુ લોજિકલ નથી, એવું થાય એવું નથી. પણ સવાલ એ છે કે આટલી બધી વારે વારે એની જ્યારે ચર્ચા થાય છે ને, ચર્ચાનું નિવારણ થવું જોઈએ. આપણે ઈવીએમ થી વોટિંગ કરાવવાનું સ્વીકાર્યું છે અને પછી ઈવીએમ થી કરીએ તો દાખલા રૂપ તમને સમજાવવા માટે એક કે ભાઈ એના સેમ્પલથી ગણતરી કરીને બતાવી શકાય. તમે એમ કહો કે નહીં બધા જ ઈવીએમની વીવીપેટની સ્લીપો ગણો તો પછી બેલેટથી વોટિંગ કર્યા બરાબર જ છે ને. આવો ટાઈમ કાઢવા માટે અને આવું સહન ભારતની પ્રજા કરશે નહીં. વોટર્સ બધા સમજદાર છે, બધાને સમજણ પડે છે. આ જે પ્રકારના એલિગેશન છે, હું એમ કહું છું કે વિવિધ રાજ્યોની અંદર વિવિધ સમય લાંબા લાંબા સમય સુધી વિવિધ પક્ષોની સરકારો રહી છે. મારું એવું માનવું છે કે આપણે 10 ની નોટ થી 2000 ની નોટ જો આપણે 2 સેકન્ડ ની અંદર ગણી શકતા હોય અને ડિવાઈડ કરી શકતા હોય તો આપણા માટે પણ આ સેકન્ડ ને મિનિટો ને કલાકો નો જ સમય છે. આમાં કઈ જ ફરક નથી. હું માનું છું ત્યાં સુધી 100% સમાધાન કરવું જોઈએ. બિલકુલ ખોટી વાત છે, બિલકુલ. બેન, વીવીપેટ ની સ્લીપો ગણવાની હોય તો એક એક સ્લીપ બતાવવી પડે. જે એજન્ટ બેઠા હોય કાઉન્ટિંગ એજન્ટ ને એક એક બતાવવી પડે અને બેલેટ પેપર ની માફક જ ગણવી પડે. બિલકુલ બિલકુલ. એક મહિનો 30 દિવસ જતા રહ્યા તો એ સમય ક્યાં હતો? આપણી પાસે સમય છે. લોકો નો વિશ્વાસ છે પહેલા આવી જાય ને, પછી એ તો પહેલા આવી જાય ને, મતગણતરી પહેલા. મારો કહેવાનો મતલબ એ થાય છે કે 30 દિવસ નો આપણી પાસે સમય હોય છે, ભલે ને તમે રિઝલ્ટ 2 દિવસે ડિક્લેર કરો, શું ફેર પડે છે? પણ લોકો નો વિશ્વાસ તો જળવાઈ રહે છે ને કે ખરેખર જો સમજો કે આપણે મશીન ની અંદર મત આપવા જઈએ છીએ એટલે હું માનું છું કે પહેલા ગણતરી થઈ જાય તો પછી આ તો ઊંધું પડી જાય. હિરેનભાઈ, લોકતંત્રમાં મત જો 30 દિવસ નો ટાઈમ જ નથી, સવાલ રહેતો નથી, કોઈ જ ન હોઈ શકે. સૌ પહેલી વાત છે, પરંતુ એ પ્રશ્નને દૂર કરવા માટે આપણે સૌથી પહેલા એ જરૂરી છે કે એ પરીક્ષણ છે એ પ્રક્રિયા સંપૂર્ણ દેશની સામે મીડિયા સમક્ષ થવી જોઈએ. ઘણા બધા એવા નિવેદનો છે, ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જે આપણે જાહેરમાં આખા દેશ ઓપન પ્લેટફોર્મ પર ગણતરીની વાત કરી રહ્યા છે. અહીંયા વિશેષજ્ઞ, રાજકીય વિશેષજ્ઞ હોય. હા ગોલ સાહેબ, નરે હું તમને હું એમ કહું છું કે આ લોકશાહી દેશની અંદર ભારતના ચૂંટણી પંચ ઉપર ચૂંટણી પ્રક્રિયા માટે કોન્સ્ટિટ્યુશને એને અધિકારો આપ્યા છે અને આપણે એના ઉપર વિશ્વાસ રાખીને ચાલવું જ પડે. અને એક પદ્ધતિ નક્કી કરવામાં આવી કે ઈવીએમ મશીન દ્વારા વોટિંગ કરાવવામાં આવશે. શંકા ગઈ ત્યારે વીવીપેટ લાયા. હવે તમે બેલેટ પેપરની બાબત બધા વીવીપેટ ગણવાની વાત કરો છો, એ અતાર્કિક છે, ઉચિત નથી, ન્યાયોચિત નથી. કોંગ્રેસ કઈ કહી રહ્યા છે? અને પછી તમે કહો છો કે ઇલેક્શન કમિશનના બદલે બીજું કઈ લાવો? તમે ગેરસમજ કરો છો. એક મિનિટ,
તમે ગોહિલ સાહેબ ગેરસમજ કરો છો, 100% ગણવાની કે બેલેટ પેપર લાવવાની વાત કોઈ નથી કરતું. સવાલ એટલો જ કીધો કે ભાઈ તમે 50% ગણાવો, 50% ના ગણાવો તો 25% તો ગણાવડાવો, જેથી કરીને શંકાના દાયરામાંથી તમે બહાર નીકળો. ઠીક છે, ચલો 25% ગણતરીની અહીંયા વાત થઈ રહી છે. મારા સહયોગી પ્રિયંકા પણ છે, ઈવીએમ ને લઈને અપડેટ સતત આવી રહ્યું છે. આજે સમાચારોમાં બસ એક જ સમાચાર છે જે છવાયેલા રહ્યા છે, ઈવીએમ પર શંકા. જી પ્રિયંકા. જી, તો ઈવીએમ પર જે અરજી કરવામાં આવી હતી, વીવીપેટ ની 100% રસીદો સરખાવવાનો જે મામલો હતો, તેને અરજી જે હતી તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અને સુપ્રીમ કોર્ટે જે જણાવ્યું છે કે આ શું બકવાસ થઈ રહ્યો છે, ઈવીએમ ની સાથે વીવીપેટ ની રસીદો સરખાવવાની મામલે જે અરજી કરવામાં આવી હતી તેને લઈને સુપ્રીમે કડક શબ્દોમાં તેને વખોડી કાઢ્યું છે. સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ બધો શું બકવાસ થઈ રહ્યો છે. તો સુપ્રીમ કોર્ટે પણ આ વાતને બકવાસ ગણાવી દીધી છે, જે અરજી કરવામાં આવી હતી વીવીપેટને લઈને કે વીવીપેટની જે રસીદો છે તેની સાથે તેને સરખાવવામાં આવે. ચેન્નાઈના જે કેટલાક ટેકનોક્રેટ્સ હતા તેમના દ્વારા આ માંગ કરવામાં આવી હતી, વીવીપેટના 100% કાઉન્ટિંગની જે માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેને બકવાસ ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ માંગને નકારી કાઢી છે, બકવાસ સાથે સરખાવી દીધી છે આ માંગને. સંધ્યા, તો સુપ્રીમે કડક શબ્દોમાં કહ્યું છે કે આ શું બકવાસ છે. જો કે અહીંયાથી પણ એ જવાબ આવતો હતો કે અમે 100% માંગ નથી કરી રહ્યા, અમે 25% માંગ કરી રહ્યા છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે કે આ તો ફક્ત ને ફક્ત વિશ્વસનીયતાની બાબતની જ વાત છે. જ્યારે તમારો પર અવિશ્વાસ ઉભો થયો છે, બધું તમારું શંકાના દાયરામાં છે, તો તમે શું કરો 25% નથી આપતા. અમે 100% નોટ બેલેટ થયો એ પણ નથી કહેતા, પણ એટલીસ્ટ 25%, ઇવન 10% બી કદાચ આપ્યો ને તો બી સારું થાત, તો લોકોને એટલો વિશ્વાસ બેસે કે ના ભાઈ આ ઈવીએમમાં જે પણ અમે મત આપ્યો છે એ મત જે પાર્ટીને આપ્યો છે એ પાર્ટીને મત મળ્યો છે. જી ગોહિલ સાહેબ, પછી અહીંયા જઈએ. જી ગોહિલ સાહેબ, 25% માંગ કરે છે, જો કે 100% તો સુપ્રીમ પણ ના કહી રહી છે કે આ શું બકવાસ છે. આના માટે હું બહુ નાનો પડું, ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા ડિસિઝન લેવાનું છે. પણ મારું કહેવાનું એમ છે કે આપણે એક સિદ્ધાંત જયારે નક્કી કર્યો કે ઈવીએમ થી વોટિંગ કરશું, પછી વીવીપેટ ની એક નમૂના એક સેમ્પલ ગણતરી કર્યા પછી આપણને વિશ્વાસ હોવો જોઈએ. બાકી શંકાઓ કુશંકાઓ કરવાનો તો કોઈ અંત આવશે જ નહીં. 25% ગણ્યા પછી પણ શંકા કરનારા માણસો પડ્યા હશે, એનો કોઈ એ ઉપાય નથી હોતો. અને આવી રીતે વિચારવું બી ન જોઈએ, વિચારવાની રીત. ઠીક છે, ઠીક છે, પરંતુ ઈવીએમ ને કેવી રીતે હેક કરી શકાય છે તેના પણ કારણો છે, અમે એ પણ જણાવીશું. ગ્રાફિક્સના માધ્યમથી અમે પણ સમજવાનો સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ઈવીએમ ને કેવી રીતે હેક કરી શકાય છે. તો દોષનો ટોપલો ઈવીએમ પર અત્યારે ઢોળવામાં આવી રહ્યો છે. ઈવીએમ માં ચેડાનો વિપક્ષનો આરોપ છે. ચૂંટણી પંચ સાથે બેઠક, ધરણા સહિતના હવે કાર્યક્રમો વિપક્ષી પાર્ટી કરી રહી છે. વિપક્ષો વર્ષોથી કરતા આવ્યા છે ઈવીએમ પર આરોપ. ઈવીએમ સાથે છેડછાડની વિપક્ષોની ફરિયાદ છે, અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. અવારનવાર ઉઠતા રહ્યા છે ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ. તો સવાલ એ છે કે અહીંયા જયારે સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે ગોહિલ સાહેબ એ સવાલ છે કે શું હેક કરી શકાય છે, ઈવીએમ હેક થઈ શકે છે, અને જો ન થઈ શકતું હોય તો એક વખત એ પણ બતાવી દો. જી નહીં, નહીં, જી નહીં, ઈવીએમ કો ઈવીએમ હેક થઈ શકતું જ નથી. આ જે ચૂંટણી પંચ છે, વિપક્ષ છે કે સત્તાધારી પક્ષ છે, એ બધા લોકોની જવાબદારી અને જવાબદેહી એ માત્ર ને માત્ર મતદારો ઉપર છે. તો મતદારો માટે થઈને ખાસ જરૂરી છે કે આ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એકવાર. વિશ્વાસ ચોક્કસ હોવો જોઈએ, શંકા વ્યક્ત ન કરવી જોઈએ. ચોક્કસ સાચી વાત છે, અદ્યતનમાં અદ્યતન મશીનો પણ બગડી શકે છે અને એમાં હેકિંગ થઈ શકે છે. લોકશાહીની માને છે ને, દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ મતદાન ઓછું કેમ થતું જાય છે, કારણ કે લોકોને હવે એ થયું છે કે એમના રીતે ચલાવે છે, આ વસ્તુ થઈ શકે છે, તો શા માટે લાઈનમાં ઊભા રહીને મત આપવા. ઓકે, એવું તો નથી ને તમે સવાલ ઊભા કરો છો એટલે પછી જનતાને કેમ વિશ્વાસ ઊભો થતો. ગીતાબેન, ગીતાબેન, આપણે સોશિયલ મીડિયામાં, ગીતાબેન
જી હિરેનભાઈ. ગીતાબેન, આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે જનતાએ, મતદારોએ, લોકોએ સોશિયલ મીડિયામાં લિટરલી આ જે પ્રક્રિયા છે ઈવીએમની એને મજાક બનાવી દીધી છે. ક્યાંક ને ક્યાંક સતત બંને તરફથી મજાક ચાલી રહ્યા છે. ક્યાંક છે એ ભાજપ તરફી મજાક, અથવા તો આપણે એમ કહીએ કે ઈવીએમ તરફી અને ઈવીએમ વિરોધી બંને તરફની મજાકો ચાલી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ ખરેખર ગંભીર કહેવાય. એકવાર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવું જોઈએ. લોકોના મનમાં વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત થવો જ જોઈએ. આમાં સવાલ આપણે બધા જાણીએ છીએ કે આ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, દુનિયામાં વપરાતા બધા જ ઈવીએમ માટેની સંખ્યા થઈ છે અને બધા જ લોકો ઈવીએમ વાપરવાના બંધ કર્યા છે. સવાલ આ ઈવીએમ મશીન તો મશીન તરીકે છે, હું ટેકનોટેક તરીકે થોડીક નાની વાત કરું ને તો એમાં જે વપરાય છે એ ચીપ વપરાય છે. આ આખું મેન્યુપ્યુલેશન જો થતું હોય તો, અથવા તો કોઈ કરવા કરાવવું હોય તો, ગોહિલ સાહેબ તો કહે છે કે એવું કોઈ ચીપ હોતી જ નથી, ના ચીપ, ચીપ વાત, ચીપ વગર તો કોઈ દિવસ આ ઈવીએમ નો ઉપયોગ જ ના થાય. આ ચીપ આપણે, ચીપ બી તમને કહું કે બેંગ્લોર ની કેલિફોર્નિયા ની કંપની સપ્લાય, કનેક્ટિવિટી નથી, મેં એવું નથી કીધું, હું એમ કહું છું કે એની બીજા સાથે કનેક્ટિવિટી નહીં છે. એમાં 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 ચીપ વપરાય છે અને આ જે મેન્યુપ્યુલેશન જો કરવાનું હોય અથવા તો કોઈ કે કર્યું હોય તો આ ચીપમાં થઈ શકે. ઓકે, ચાલો ચીપમાં થઈ શકે છે. એક જીતુ વાઘાણી ની રિએક્શન આવી રહ્યું છે. તો જીતુ વાઘાણી કહી રહ્યા છે શહેજાદા, રાહુલ ગાંધી ને શહેજાદા કહી રહ્યા છે અને તેમનું સપનું રોડાઈ રહ્યું છે માટે ઈવીએમ પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજીવ શુક્લા નું શું કહેવું છે તે પણ અહીંયા જોઈ લઉં. ચૂંટણી આયોગ કરે યોગ્ય તપાસ. રાજીવ શુક્લા કહી રહ્યા છે કોંગ્રેસ ની આ માંગ છે ઈવીએમ ગોટાળા પર. રાજીવ શુક્લા ની માંગ છે કે ઈવીએમ માં ગોટાળા થયા છે, ચૂંટણી આયોગ કરે યોગ્ય તપાસ. યોગ્ય તપાસ ની માંગ કરવામાં આવી રહી છે અને એટલા માટે જે 3 વાગે તેઓ ચૂંટણી પંચ ને પણ મળવાના છે. યોગ્ય તપાસ કરવામાં આવે, તપાસ વિશ્વાસ હો કે એક નિષ્પક્ષ ચુનાવ હુઆ હૈ, ઇસલિયે ઉસકો ઇન્શ્યોર કરને કે લિયે ચુનાવ આયોગ કો કારગર કદમ ઉઠાને ચાહિયે. ચુનાવ આયોગ કો તત્કાલ જો ઇસ પે કાર્રવાઈ કરની ચાહિયે, જહાં પે ઇસ તરહ કે મશીનો કા की रफ्तनी हो रही है अवैध ढंग से, वहां पर उनको तुरंत जो है कार्रवाई करनी चाहिए और एक पूरा खुला स्पष्टीकरण देश की जनता को देना चाहिए, वरना लोगों का शक बढ़ता जा रहा है, लोगों का गुस्सा बढ़ता चला जा रहा है. इसलिए जो है चुनाव आयोग से मेरा आग्रह कि इस मामले में तत्काल प्रभावी कदम उठाए जाए. जी શું કહેશો હવે? જે માંગ તમે કરી રહ્યા હતા એ જ માંગ ત્યાં છે. હું સવાલ એટલો જ, આટલી જ વાત છે કે આમાં એક્ઝિટ પોલ આવ્યો એટલા માટે વિપક્ષો માગણી કરી, તો હું જવાબ નામા કરું છું. એક્ઝિટ પોલ ક્યારે એક્ઝેટ હોતો જ નથી અને એ તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી. પરંતુ આ ઈવીએમ જે પ્રમાણે શંકાના દાયરામાં છે, હું વારંવાર એક જ વાત કરું છું કે શંકાના દાયરામાં છે, એનામાંથી અને પ્રજાનો વિશ્વાસ આમાં ઊભો થાય કે ભાઈ અમે જે મત આપ્યો છે, જે પાર્ટી માટે મત આપ્યો છે, પાર્ટીને જ મત મળ્યો છે, એ જ ઉમેદવારને જ મત મળ્યો છે, આવું એના પોતાના. માની લો કે તમારી શંકા કદાચ દૂર પણ કરી દેવામાં આવે, કદાચ એવું થાય કે ઈવીએમ તમને ચેક પણ કરાવી દેવામાં આવે અને એમાં કશું જ ના હોય તો તમે માની લેશો? જો જ્યાં સુધી તમે વ્યક્તિગત પૂછો તો હું તો માનું જ છું, કારણ કે હવે ઈવીએમ થી મતદાન થયું છે. એટલે સવાલ પ્રજાનો મત જે બન્યો છે, પ્રજાના ની અંદર જે શંકા થઈ છે અને અનેક અનેક એવા કારણો ઉભા થયા છે, ત્યારે હું માનું છું કે ચૂંટણી કમિશનરે કોઈ પણ જગ્યાએ ઇનિશિયેશન લઈને આ વાતની અંદર શંકાના દાયરામાંથી આ ઈવીએમ ને બહાર કાઢવું જોઈએ. જી ગોહિલ સાહેબ, અહીંયા તો કહે છે કે હા માની જશે, જો થઈ જાય તો એવી રીતે તો કરી દો હવે દૂધનું દૂધ પાણીનું પાણી. હું તમને કહું, હું તમને 1900 નહીં, મારી વાત સાંભળો હવે તમે. 1999 થી ચૂંટણી આપણે ઈવીએમ થી ભારતમાં વિવિધ રાજ્યોમાં કરી, 2004 થી લોકસભામાં શરૂ કરી અને 2009 બી કરી, 14 બી કરી અને 2019 બી કરવા જઈ રહ્યા છે, બરાબર. અને કેટલાય લોકોએ ચેલેન્જ કર્યું છે અત્યાર સુધી કે અમે ઈવીએમ હેક કરી બતાવીએ, ટેકનોક્રેટે ચેક કર્યું છે અને ભેળ કંપની જે બનાવે છે ઈવીએમ મશીન એની અંદર જઈ ઉભા રહી 18-18 કલાક મહેનત કરી છે, નિષ્ફળ ગયા છે અને કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ હેક કરી શક્યો નથી, છેડા કરી શક્યો, ટેમ્પર વિથ કરી શક્યો નથી. તમામ વાતો જે કરનારા છે ખોટી વાત છે, સિદ્ધ થયેલી બાબત છે. એટલે આવી શંકાઓથી કોઈ ફરક પડતો નથી, કોઈ ફરક પડી ગયા કરવાની વાત છે, તો આમાં ચેક કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે પહેલા પણ દિલીપભાઈ આપને પણ યાદ છે કે પહેલા પણ આવી રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમે હેક કરીને બતાવો, તમે જોઈને બતાવો, ત્યારે તો કંઈ થયું નથી અને ફરી એક વખત એ સવાલ ઉભા કરી રહ્યા છે. પછી એમાં વાયરલેસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચેલેન્જ કરેલી, હા,
એમાં વાયરલેસ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, વાયરલેસ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એ વાત બહુ સ્પષ્ટ છે. એટલે એ પેલા જે ફોટા આવે છે ને તો ફેક હોય છે મીડિયામાં, આવું કે પેલું કનેક્ટ થયું, એટલે કોઈ કનેક્ટ નથી થતું, એમાં કોઈ વાયરલેસ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એ વાત બહુ સ્પષ્ટ છે. એમાં કોઈ જ વાયરલેસ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એટલે એ કોઈ શંકા કરવાની નથી. એની ચીપ માત્ર ઈવીએમ ને બેલે પણ તમે સાંભળો તો ખરા, પરંતુ આપને એટલું ચોક્કસ કહીશ કે આ ઈવીએમ મશીન તમારી જે બેલ કંપની બનાવે છે એનો કોઈ વાંક નથી. સવાલ આવે છે એમાં જે ચીપ મૂકવામાં આવે છે, આ ચીપ નું મેન્યુપ્યુલેશન, આ ચીપ જે મૂકવાની પ્રક્રિયા થાય છે એ ચીપની અંદર મેન્યુપ્યુલેશન કરવું હોય તો કરી શકાય છે. આપને કદાચ ખબર છે કે નહીં, મને ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ કહું કે આ ચીપ પ્રોગ્રામ બનેલો હોય છે. આ ચીપના પ્રોગ્રામની અંદર જે પ્રમાણેનો પ્રોગ્રામ બનાવવો હોય ને એ પ્રમાણેનો પ્રોગ્રામ બનીને ચીપ નાખી શકાય છે. આ ચીપ જે પ્રમાણે રેગ્યુલર જ કામ કરે, પરંતુ પ્રોગ્રામમાં એ ત્રણ વખત કમળ દબાયા પછી બધા જ મતો, કોઈને પણ મત આપો એ કમળને જાય, અથવા તો એનો પ્રોગ્રામ ફિક્સ થયો હોય કે ભાઈ તમારે એક બે ત્રણને દબાવો અને પછી બધા મતો ટ્રાન્સફર થાય. જો આવું પ્રોગ્રામિંગ સિસ્ટમ બનેલી હોય તો અને તો જ હું એવું ચોક્કસ માનું છું, એ સિવાય આ શક્ય નથી. જી, પ્રોગ્રામ બનાવવામાં આવે છે, ઈવીએમમાં સેટ કરવામાં આવે છે કે કોઈ પણ ને તમે મત આપો બીજેપી ને જ જશે. આવો પ્રોગ્રામ કોઈ બનાવી શકે જ નહીં, આવો પ્રોગ્રામ બનાવી શકાય નહીં. તમે ચીપ મેન્યુફેક્ચર ને ક્યારે મળ્યા છો? ચીપ મેન્યુફેક્ચરિંગ શું કરે છે એ આપને ખબર છે સાહેબ? એ તો તમારી ચીપ નો તમે બે ટેન્ડર બહાર પાડો છો, બે ટેન્ડર પડે છે અને એ લોકો ચીપ આપે છે, એનું એનું ઇવેલ્યુએશન કોણ કરે છે? એક પણ પરિણામ ઇલોજિકલ આવ્યા નથી, બરાબર. આમ આદમી પાર્ટી ને 67 બેઠકો મળી તો લોજિકલ હતું. બીજું મેં કહ્યું પ્રમાણે દરેક બુથમાં જયારે 7-7 મશીનો લઈને ગણે છે ને ત્યારે દરેક પક્ષના કાર્યકર ત્યાં બેઠા હોય છે, એને ખબર પડી જાય છે કેટલા મત કોના મળ્યા હશે ત્યાં સુધી ખબર પડી જાય. એટલે એ મુદ્દો વધારે જે લોકો ચર્ચા નથી કરતા ભવિષ્યમાં આવશે. એટલે તમને શંકા છે, તમે લોજિકલ કન્ક્લુઝન તો લઈ જાઓ ને, તમે ફરિયાદ કરો. મને આજ સુધી મેં એવો કે ફરિયાદી નથી જોયું કે જેને શંકા વ્યક્ત કરી હોય પછી એ કેસને લોજિકલ સુધી લઈ ગયા હોય. આટલું બધું આક્ષેપ કરે છે ને તો તમે કોશિશ કરો, એટલે અમારો માત્ર એ જ વાત છે કે વધારે પ્રક્રિયા કોશિશ કરવી જોઈએ. હિરેનભાઈ, હિરેનભાઈ આપનો મત, આવું આપની પાસે હિરેનભાઈ. હું એક જ વાત કહેવા માગું છું કે ટેકનિકલ સ્પેસિફિકેશનની વાત ચાલી રહી હતી, અહીંયા આપણા મિત્ર વાત કરી હતા કે રિમોટની વ્યવસ્થા બિલકુલ એમાં નથી હોતી, ચીપની વાત કરી હતા કે એમાં પ્રોગ્રામ હોય છે, એ જે બધી વાતો છે એ ક્યાંક ને ક્યાંક આપણે હજુ આપણે જવાબ દઈએ છીએ દર્શકોને. અત્યારે દર્શકો જોઈ રહ્યા છે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે એવી કોઈ વાત સામે આવે કે ટેકનિકલ સ્પેસિફિકેશનને એ સરળ ભાષામાં લોકો સુધી રજૂ કરી શકાય, લોકો સમજી શકે એવી ભાષામાં એમને વાત કરીએ. અને એ જ જવાબદારી છે ચૂંટણી પંચની. ચૂંટણી પંચ જ્યારે આક્ષેપોને એકદમથી નકારી કાઢે છે, રદિયો આપે છે, ત્યારે સાથે સાથે એ રદિયો આપવાની સાથે એમને આધાર પુરાવા સાથે વાત રજૂ કરવી જોઈએ. બાકીની બધી જે મેં ટેકનિકલ તમને વાત કરી છે, વાત આ પ્રોબેબિલિટી બતાવી છે કે પ્રોબેબિલિટીમાં આવી આવી શંકાઓ થાય છે. એટલા માટે જ અત્યારે જે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, ઉપસ્થિતની અંદર ચૂંટણી પંચે એવો કોઈ રસ્તો કાઢવો જોઈએ જેથી કરીને પ્રજાની અંદર વિશ્વાસ થાય. ઓકે, એક રસ્તો કાઢવો જોઈએ અહીંયા. હા, એવું છે સંધ્યા, બધી માહિતી નેટ ઉપર ઉપલબ્ધ છે, જેને સર્ચ કરવું હોય ત્યારે. એક કેસ બી થયો હતો, હું નામ ભૂલી ગયો છું વ્યક્તિનું, જે ચંદ્રબાબુ નાયડુ જે વ્યક્તિને લઈને ગયા હતા ફરિયાદ કરવા માટે, એ એન્જિનિયર છે, એણે એક મશીન ક્યાંકથી મેળવ્યું હતું, પછી એની સામે ઈવીએમ ચોરીનો આક્ષેપ પણ લાગ્યો હતો, પોલીસ કેસ પણ થયો હતો, ચેન્નાઈથી જેલવાયો હતો. એણે 18-20 પાનાનો એક પીડીએફ ફાઇલ કરીને મોકલેલી છે. એટલે એ બધો અભ્યાસ છે ને, બહુ અત્યારે આટલા પ્રોગ્રામમાં આપણે સમજાવી શકીએ એમ નથી. એટલે મને બિલકુલ શંકા નથી ઈવીએમ દ્વારા પરિણામો બદલી શકાય એમ નથી. મારો સવાલ ખાલી એટલો છે કે આટલી બધી ઘણા સમયથી રજૂઆત થાય છે, એકવાર તમે ફિઝિકલ મશીન બી એકવાર ખોલી લેવા દો, મૂળ વાત એટલી છે. એક વખત બતાવી દેવું જોઈએ કે ઈવીએમ ખોલીને જોઈ લો. હવે આમાં તમે બિલકુલ મારું
કહેવાનો મતલબ જ એ થાય છે કે બધા જ લોકોનું કહેવાનું થાય છે કે ઈવીએમ હેક નથી થતું, કઈ વાંધો નથી થતું, પણ મારો કહેવાનો મતલબ એ છે કે એને એકવાર લોકોની સમક્ષ લાવી દો. અને આમાં કોંગ્રેસ એક પક્ષ નથી, તમામ પક્ષો અત્યારે બેઠા છે. એ જ અમે દ્રશ્યોમાં પણ હમણાં બતાવી રહ્યા હતા, એ જ દ્રશ્યો અમે બતાવી રહ્યા હતા કે કોંગ્રેસ હાર પારી ગઈ છે. અને કોંગ્રેસ કોંગ્રેસ એક નથી, તમામ પક્ષો આજે જયારે ઈવીએમ પર શંકા કરી રહ્યા હોય ત્યારે આ શંકાનું સમાધાન દેશની જનતા સામે રહેવું જોઈએ. અને એ જ ઈવીએમ ની વાત છે, ચૂંટણી પંચ સામે પણ દિલીપભાઈ અમિત શાહજીએ પણ શંકા કરી હતી જયારે પશ્ચિમ બંગાળ. એ આખો જુદો મુદ્દો છે. આ વખતે ચૂંટણી પંચ ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે, આખો અલગ મુદ્દો છે. સાત તબક્કા નક્કી કર્યા ત્યારથી શરૂ કરીને સાત તબક્કા શા માટે, કોને અનુકૂળતા માટે, બરાબર. એ પછી અશોક લવાસાએ પત્ર લખવા, આપણે ચાર ચાર પત્ર લખ્યા છે, એના જવાબ નથી મળ્યા. એમણે કહ્યું તો કે મારી ડિસેન્ટ નોટ મૂકી છે, ત્રણ સભ્યો એમાંથી બે સભ્યો ક્લીન ચીટ આવે એટલે ક્લીન ચીટ મળી ગઈ, કે આપણે ના નથી પાડતા, અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ મળી ગઈ, ઓકે મળી ગઈ છે. એમાં ત્રીજી વ્યક્તિની ડિસેન્ટ નોટ છે, એ ડિસેન્ટ નોટ જાણવાનો મને અને મારા નાગરિકો બધા રેકોર્ડ થવું જોઈએ, થવું જોઈએ. તમે ક્લીન ચીટ આપી દીધી બહુમતીથી, નો પ્રોબ્લેમ, પણ તમે આપો એટલે આ વખતે. એટલે એ જ વાત છે, ચૂંટણી પંચ હોય કે સીબીઆઈ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, આરબીઆઈ હોય, સીબીસી હોય, કેગ હોય, એ બધાની કામગીરી સામે શંકા પણ ઉભી ન થવી જોઈએ, પ્રકારની થવું જોઈએ. ન્યાયાધીશે આવીને ફરિયાદ કરવી પડે, દોઢ વાગે તમારે સીબીઆઈની ઓફિસમાં દરોડા પાડવા પડે, ચૂંટણી પંચ સામે સતત આટલા પ્રકારના સવાલો થાય, આ શંકા ન જવી જોઈએ. અને આજે આ વખતે બહુ સવાલો ઉભા થયા છે. આચારસંહિતામાં ખાસ કશું નથી, એક જગ્યાએ કેન્સલ કરવામાં આવી, બે કે ત્રણ જગ્યાએ 72 કલાકના પ્રતિબંધ મૂકવામાં આવ્યા. તમે હવે એમ કોઈ મંદિરે જવાની મનાઈ નથી, તમે મંદિરે ફરો અને ચારે બાજુ એને પ્રસારણ થતું રહે, એક જાતનો પ્રચાર જ છે આડકતરો. પણ હવે તમે છેલ્લે તો હદ થઈ કે પશ્ચિમ બંગાળમાં એક દિવસ પહેલા પ્રચાર પણ બંધ થઈ ગયો ત્યાં પણ, પશ્ચિમ બંગાળ. પણ આડકતરી જે પ્રચાર થાય છે, તમે નવા પ્રકારની ધ્યાનનો પ્રયોગ જાણવા મળ્યો કે દીવાને સામે જોવાને બદલે તમે કેમેરા સામે જોઈને પણ ધ્યાન કરી શકો છો, એક નવો પ્રયોગ બી જાણવા મળ્યો કોંગ્રેસ પાસેથી લઈ લે. જી જી, નરેન્દ્ર મોદીએ કેદારનાથ બદ્રીનાથમાં જે તેમણે ધ્યાન જનતા પણ જોઈ રહી હતી ને, જનતાને પણ શું મેસેજ કર્યો, જનતા તો હિન્દુત્વ ની એક છબી ની રીતે કદાચ જોઈ રહી હશે. બિલકુલ બિલકુલ, એમને લાગે છે કે હિન્દુ ખતરામાં છે, પણ હિન્દુ નહીં, નરેન્દ્ર મોદી ખતરામાં છે એમ કરી. અને કહેવાય ને કે જે મંદિરોમાં જઈને પ્રચાર કરવો, એટલે આ લોકોના ખૂબ નાટકો રહ્યા છે. હું તો આને હાઈ પ્રોફાઇલ ડ્રામા, નાટકો એ જ કહીશ. કારણ કે તમે લાલ જાજમ પાત્રીને દર્શન કરો, અરે કરો ને, કોણ તમને ના પાડે. પણ એના પછી જો જીત મેળવે તો પછી તમે કોની જીત કહેશો પછી એને? એ પછી પણ જો હું તો એ જ માનું છું, હું લોકશાહીને માનવા વાળી વ્યક્તિ છું, અને લોકોએ જેને મત આપ્યા છે એ જીતીને આવે અને લોકો માટે સારા કામ કરે. આજ પણ શંકા છે, શંકા ઊભી થઈ છે, અને એ શંકાઓ 2014 થી ઊભી થઈ છે, આજકાલની નથી. આ શંકાઓ આપણે 2014 થી સાંભળતા આવ્યા છીએ કે આ બધી શંકાઓ છે જ, અને એ શંકાનું સમાધાન આજ દિન સુધી નથી થયું. ઓકે, એટલે શંકાનું સમાધાન થવું જોઈએ તે અવાજ અહીંયાથી ઉઠી રહ્યો છે, આ ડિસ્કશનમાંથી ઉઠી રહ્યો છે. મારા સહયોગી પ્રિયંકા પણ આપણી સાથે જોડાયેલા છે, અને સતત અપડેટ આવી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓ આજે એક થઈને બેઠી છે. જી પ્રિયંકા. જી, તો જે રીતે વિપક્ષ દ્વારા મિટિંગો કરવામાં આવી રહી છે, ઈવીએમની વિશ્વસનીયતાને લઈને જે સવાલ ઉભા થઈ રહ્યા છે, 21 જેટલા વિપક્ષ મેદાને ઉતરી ગયા છે, ચૂંટણી પંચના દ્વારા જે ખટખટાવવાના છે, અને ત્યારે બપોરે 3 વાગે ચૂંટણી પંચની સાથે બેઠક કરવાના છે. આ તમામ 21 જેટલા પક્ષો છે તે તમામ ભેગા મળી રહે અને તેની અધ્યક્ષતા કરી રહ્યા છે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ. તો અમારા સહયોગી રંજીતા જા અમારી સાથે જોડાઈ ગયા છે. રંજીતા, આપસે જાણના ચાહેંગે કે કોણ કોણ જા રહા હૈ ઇસ મીટિંગ મેં, ક્યા રણનીતિ રહેગી યે વિપક્ષ દલો કી આજ? जी प्रियंका, देखिए कॉन्स्टिट्यूशन क्लब में मैं मौजूद हूं, और 21 विपक्षी पार्टियों का जो डेलीगेशन चुनाव आयोग जाना है, उससे पहले ये सभी पार्टी के जो प्रतिनिधि मंडल है वो यहां पहुंच चुके हैं कॉन्स्टिट्यूशन क्लब में. अभी पहले यहां ये बैठकें करेंगे और उसके बाद यहां से जो ड्राफ्ट तैयार किया जाएगा उस ड्राफ्ट को लेकर ये चुनाव आयोग जाएंगे. 2-3 बड़े मसले हैं जिसमें ईवीएम और वीवीपैट को लेकर, मिलान को लेकर एक सवाल है जो लगातार विपक्षी पार्टियां हमेशा कहती रही है कि 50% वीवीपैट के मिलान
होने चाहिए ईवीएम के साथ, लेकिन इस बात को ना तो चुनाव आयोग ने माना और ना ही सुप्रीम कोर्ट ने। लेकिन उसके बाद जो 5% की बात कही गई है, सवाल अब ये है विपक्षी पार्टियों का कि अगर उस 5% में भी जो मिलान किया जाता है अगर उसमें भी गलती पाई जाती है तो उस पर क्या एक्शन रहेगा चुनाव आयोग का, एक ये बड़ा मसला। इसके साथ ही अलग अलग राज्यों में जिस तरह से ईवीएम को यहां से वहां किया जा रहा है, हर जगह संदिग्ध हालत में ईवीएम मिल रहे हैं, खासकर उत्तर प्रदेश से कई ऐसी घटनाएं सामने आ रही है अलग अलग लोकसभा की जहां ईवीएम को बदलने का काम किया जा रहा है, स्ट्रांग रूम में सीसीटीवी कैमरा जो है वो खराब पाया जा रहा है। ये वो तमाम मुद्दे हैं जिस पर विपक्षी पार्टियों को ये लगता है कि एनडीए और बीजेपी ईवीएम के साथ कहीं ना कहीं छेड़छाड़ कर सकते हैं नतीजे से पहले। तो उससे पहले दुरुस्त करनी चाहिए चुनाव आयोग को पूरी प्रक्रिया को। कॉन्स्टिट्यूशन क्लब के बाहर खड़ी हूं मैं और तमाम जो बड़े नेता है वो पहुंच चुके हैं, चंद्रबाबू नायडू की अगुवाई में ये पूरा डेलीगेशन जो है वो चुनाव आयोग जाएगा और इसके साथ ही तमाम बड़े नेता अलग अलग पार्टियों के आ गए हैं। कांग्रेस की अगर हम बात करें तो राज्यसभा में विपक्ष के नेता गुलाम नबी आजाद, अहमद पटेल जो सोनिया गांधी के राजनीतिक सलाहकार थे, कांग्रेस के वरिष्ठ नेता, इसके अलावा अभिषेक मनु सिंघवी यहां पहुंचे हुए हैं, कनी मोची पहुंची हुई है। अगर हम दूसरी पार्टियों की बात करें तो अरविंद केजरीवाल दिल्ली के मुख्यमंत्री, उनके आने की बात कही जा रही है। इसके अलावा राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत पहुंचने वाले हैं और तमाम दूसरी भी पार्टियों के बड़े नेता पहुंचे हैं। आरजेडी के सांसद मनोज झा अभी कुछ देर पहले अंदर गए और जाते हुए उन्होंने एक लाइन कहा कि ईवीएम के पैर हो गए हैं। इसका मतलब ईवीएम यहां से वहां हो रही है एक बड़ा सवाल है और सवाल कहीं ना कहीं चुनाव आयोग पर भी उठ रहा है कि आखिर चुनाव आयोग जिस पर सबसे बड़ी जिम्मेदारी थी एक निष्पक्ष चुनाव कराने की, जब ईवीएम में इतनी भारी गड़बड़ी की खबरें अलग अलग राज्यों से आ रही है तो आखिर चुनाव आयोग इस पर कर क्या रहा है। जी रंजीता, शंकर आनंद हमारे साथ जुड़े हुए। शंकर, आपसे पूछना चाहेंगे, सुप्रीम कोर्ट ने जो अर्जी है वो खारिज कर दी है, बकवास बताया है इस पूरे मामले को जिस तरह से शक किया गया था चेन्नई के कुछ टेक्नोक्रेट के द्वारा, क्या मुद्दे रहे थे सुप्रीम कोर्ट ने, क्या किन किन चीजों पर ध्यान रखते हुए इसको बकवास बताया? देखिए, लोकसभा चुनाव हो गए, चुनाव के बाद अब एक दो दिनों के अंदर में अब परिणाम आने हैं, लेकिन परिणाम से ठीक पहले चेन्नई की एक एनजीओ टेक फॉर ऑल एक एनजीओ जो है बकायदा वो पहुंचती है सुप्रीम कोर्ट और वहां पर एक जनहित याचिका दायर की जाती है और कहा जाता है कि इस मामले में ईवीएम से संबंधित उस मसले पर एक जनहित याचिका दायर की जाती है। तो उसी मसले पर वो बकायदा दावा कर रही है कि इस मामले पर किस तरह से ईवीएम को हैक किया जाता है, इस मामले में तमाम वो जानकारी दे रहा था। लेकिन इतना स्पष्ट है कि इस मामले की गंभीरता को देखते हुए सुप्रीम कोर्ट ने साफ तौर पर कहा कि क्या ये बकवास है, मतलब साफ है कि आज जब इतने समय से पहले से चुनाव होने थे उस वक्त में आप लोग सामने नहीं आए, उस वक्त में आपके पास कोई शिकायत नहीं थी, लेकिन अब परिणाम आने हैं तो आप आते हैं इस मामले पर एक सवाल उठाने के लिए। तो लिहाजा इसी मामले की गंभीरता को देखते हुए उस जनहित याचिका को खारिज कर दिया गया और निश्चित तौर पे इस मामले में जो बकवास शब्द का प्रयोग किया गया ये इसीलिए किया गया कि आप परिणाम से ठीक पहले आप ईवीएम पर सवाल उठाते हैं। हालांकि अगर चुनाव आयोग की बात करें तो चुनाव आयोग भी इस मसले पर तमाम विपक्षी पार्टियों को बकायदा पहले भी मौका दी थी कि आप अगर किसी को ऐसा संदेह है तो आप आइए और चुनौती को स्वीकार कीजिए। हालांकि इस मामले में आम आदमी पार्टी के नेता बकायदा चुनौती स्वीकार भी किए थे लेकिन कुछ भी उसमें नहीं कर पाए। तो जी शंकर, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए। रंजीता, आपका भी धन्यवाद हमारे साथ जुड़ने के लिए। तो सुप्रीम कोर्ट द्वारा मांग फगावी देवामां आवी छे, जो रहेशे के जे विपक्षनी जे 21 पार्टीओ भेगा मळीने आजे बैठक करवानी छे, जे रीते ईवीएम पर शंकाने आधारे तेओ चूंटणी पंचના દ્વાર ખટખટાવી રહી છે, શું મુદ્દાઓ રહેશે તેમના, કયા પ્રકારે તેમની રણનીતિ રહેશે, જઈશું સીધા જ અમારા સહયોગી સંધ્યા પાસે। જી પ્રિયંકા, અહીંયાથી પણ એ જ માંગ કરવામાં આવી હતી કે વીવીપેટની સ્લીપ છે તે ગણવામાં આવે, એક ક્વિક રિએક્શન, ગણાવી જોઈએ, કેટલી ગણાવી જોઈએ? 25% સુધી ગણાવી જોઈએ, તમારી માંગ શું છે? તમે તો 100% કહેતા હતા। બિલકુલ, હું તો કહું છું ગણાવી જ જોઈએ અને લોકોની શંકાને દૂર કરવી, મતલબ અત્યારે 5% વાળો નિયમ બરાબર છે, પણ દાખલા તરીકે કોઈ જગ્યાએ મેં કહ્યું પ્રમાણે પેલી ખબર પડે છે કેટલા મત મળ્યા, કોઈ પક્ષના કાર્યકરને એમ લાગે કે આમાં વધારે પડતું એકતરફી મતદાન થયું છે, ફરિયાદ કરે એ સંજોગોમાં ગણવા માટે કોશિશ કરવી જોઈએ, અધરવાઇઝ નહીં। ઓકે ગોયલ સાહેબ, શંકા દૂર કરશો કે નહીં કરો? શંકા દૂર થવી જોઈએ, ન થવી જોઈએ, હા કે ના? હિરેનભાઈ, શંકા દૂર કરવી જોઈએ, ન કરવી જોઈએ? ચોક્કસપણે ચોક્કસ
શંકા દૂર કરવી જોઈએ. અને આજે વિપક્ષી પાર્ટીઓનો પણ એક જ એજન્ડા છે ચૂંટણી પંચને મળીને કે વીવીપેટની જે સ્લીપ છે તે ગણવામાં આવે, જો ન ગણવામાં આવે તો પછી હવે વિપક્ષી પાર્ટીઓ શું કરશે તે 3 વાગ્યા બાદ જ ખ્યાલ આવશે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ મેરાથોન ચર્ચામાં જોડાવા બદલ. તો સતત આપ અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.